રોજ માંગરોળમાં લોકસભાની ચૂંટણી 2019 અંતર્ગત લોકોમાં ઈવીએમ વિશે જાગૃતતા આવે તે માટે 6/2019 થી 27/2019 સુધી લોકોની જાણકારી માટે આ ડેમોન્સ્ટ્રેશન ચાલુ રાખવામાં આવશે. સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત લોકોમાં ઈવીએમ પ્રત્યે જાગૃતતા આવે તે માટે આ તારીખ 6/2019 થી 27/2019 સુધી 89 માંગરોળમાં સમાવિષ્ટ માંગરોળ અને માળિયા તાલુકાના જે મતદાન મથકો છે એ મતદાન મથકો ઉપર ઝોનલ ઓફિસરો સાથે જાય અને લોકોને આ ઈવીએમમાં મતદાન કઈ રીતે કરવું, તમારો પડેલો મત વીવીપેડ મશીનથી અંદર જે મત નાખેલા હશે અને જે ઉમેદવારમાં નાખેલો હશે એ જ ઉમેદવારને આપનો મત મળેલ છે કે નહીં એ દેખાય છે. 7 સેકન્ડ સુધી તમે મશીનમાં તમે નાખેલા મતદાન મતદાતાનું નામ જોઈ શકશો. આ બધી બાબતો અવગત કરવા માટે આ દ્વારા એક ઉત્તમ પ્રયાસ દ્વારા એક ઝુંબેશ ઈવીએમની અવેરનેસ આવે તે માટે શરૂ કરેલ છે. આજથી જ દરેક બૂથ ઉપર જુદા જુદા બૂથો પર અલગ અલગ ટીમો બનાવી આજથી ઝોનલ ઓફિસરોએ જઈને મતદારોને ઈવીએમથી માહિતગાર કરશે. ટૂંક સમયમાં જ લોકસભાની 2019ની ચૂંટણી આવી રહી હોય તેમાં જે સરકાર દ્વારા ઈવીએમ મશીન લોન્ચ કરવામાં આવેલ છે તે બાબતે તેમાં કઈ રીતે મતદાન કરી શકાય તે બાબતના સરકારશ્રી દ્વારા આ રીતે પ્રયાસો થઈ રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત લોકોમાં ઈવીએમની અવેરનેસ આવે એના માટે આજથી લઈ અને 27 તારીખ સુધી 89 માંગરોળના મત વિસ્તારમાં સમાવેશ માંગરોળ અને માળિયા તાલુકાના જે મતદાન મથકો છે તે મતદાન મથક ઉપર અમારા ઝોનલ ઓફિસરો ઈવીએમ સાથે જઈ અને લોકોને આ ઈવીએમમાં મતદાન કઈ રીતે કરવું અને તમારો પડેલો મત વીવીપેટ મશીનની અંદર જેમાં મત નાખેલો છે, જે ઉમેદવારમાં મત નાખેલો છે એ જ ઉમેદવારને મત પડેલો છે કે નહીં દેખાય છે એ બાબત અવગત કરવા માટે આ અમારો એક ઝુંબેશ ઈવીએમ અવેરનેસની શરૂ છે. આજથી દરેક બૂથ ઉપર, જુદા જુદા બૂથ ઉપર તારીખ વાઇઝ અમારા ઝોનલ ઓફિસરો જશે અને મતદાતાઓને આ પદ્ધતિથી આ ઈવીએમથી માહિતગાર કરશે. મનીષ ડાકે સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ.